આજે આપણે રાગીની વેજીટેબલ ઇડલી બનાવીશું. નમસ્કાર મિત્રો, રાગી એ મિલેટ ફેમિલીમાંનું એક એવું ધાન્ય છે જેમાં ફાઈબર, કેલ્શિયમ, વિટામિન અને મિનરલની માત્રા ખૂબ જ હોય છે. રોજના ખોરાકમાં રાગીની રોટલી, રોટલો કે વાનગી ખાવાથી હાડકાની મજબૂતાઈ વધે છે, સાંધાના દુખાવા ઓછા થાય છે, એ ઉપરાંત એનિમિયાના દર્દી, મોટાપા તથા ડાયાબિટીસના રોગીઓ માટે રાગીની રોટલી બનાવી ખાવાથી ફાયદો થઈ શકે છે. રાગીની તાસીર ઠંડી હોવાથી શરદી અને તાવમાં રાગીનું સેવન નહીં કરવું જોઈએ. રાગી કોઈ પણ સુપર સ્ટોરમાં મળી જશે, એના સીડ્સ આવા હશે. એક કપ બોઇલ ચોખાનો લોટ, અડધો કપ રવો કે સૂજી લેવી, દોઢ કપ રાગીનો લોટ લઈશું. એક કપ દહીં ઉમેરીશું. આપણે થોડું થોડું જળ ઉમેરીશું. ટોટલ 3 કપ જળ ઉમેર્યું છે. ઢાંકીને 2 કલાક સુધી પલળવા દઈશું. તમારી પાસે સમય હોય તો લોટને વધારે સમય સુધી પલળવા દેવો. શાકભાજી કાપી લઈશું. અડધું ગાજર અને 3 કલરના અડધા અડધા કેપ્સિકમ કાપી લઈએ. શરદ પૂર્ણિમા આવી રહી છે. એ રાત્રિએ આપણે ત્યાં દૂધ પૌવાનો પ્રસાદ લેવાનો રિવાજ છે. પરંતુ જે વ્યક્તિઓ દૂધની પ્રોડક્ટ નથી લેતા, વેગન છે, તેઓ મોં વકાસીને જોયા કરે એવું થોડું ચાલે. ચાલો આજે અમે નારિયેળનું દૂધ બનાવી એમાં દૂધ પૌવા કોઈ અલગ રીતે બનાવ્યા છે, જે આપ સૌને ખૂબ ભાવશે. જેઓ વજન ઓછું કરવા ઈચ્છતા હોય તેઓના માટે પણ આ એક સારી વાનગી છે. ઇડલી બનાવતી વખતે શાકભાજી તથા 2 ચમચી મીઠું ઉમેરીશું. નારિયેળના દૂધને ગરમ કરવું નહીં. ગરમ કર્યા વિનાનું દૂધ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે ઉકાળેલા દૂધમાં સેચ્યુરેટેડ ફેટ બને છે, જે કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. ચટણીમાં વાપરવા માટે થોડા મરચા અને મીઠી લીમડીના પાન તોડી લઈશું. એક નારિયેળમાંથી લગભગ 500 ગ્રામ રગડા જેવું દૂધ નીકળે છે.
અમે મંદિરથી 10 રૂપિયામાં નારિયેળ લાવીએ છીએ, એટલે કે 20 રૂપિયામાં 1 લિટર નારિયેળનું દૂધ તૈયાર થાય છે. બજારમાં 25 રૂપિયાનું એક નારિયેળ મળે છે, તો પણ 50 રૂપિયામાં 1 લિટર નારિયેળનું દૂધ એટલે સસ્તું જ કહેવાય. અમે કોઈક વાર 4 રસ્તેથી નિર્ભયતાથી મફતમાં નારિયેળ ઉપાડી લાવીએ છીએ. હાસ તો રસ્તામાં કાર કે રિક્ષાની અડફેટમાં નારિયેળ ધૂળ ભેગા થાય એના કરતાં કોઈકના પેટમાં જાય તો નારિયેળ મૂકવાવાળાનું થોડું પુણ્ય તો થાય ને. પરંતુ મનમાં જરા પણ ડર હોય તો આ શુભ કાર્ય તમારે નહીં કરવું. ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાવી લઈએ અને થોડા બેટરમાં ઇનો ઉમેરી બરાબર હલાવી લઈશું. અને ટ્રેમાં ભરી ઉપર લાલ મરચું પાવડર અને મરી પાવડર છાંટી લઈશું. એને 20-25 મિનિટ સુધી બફાવા દઈશું. ઇડલી બફાઈ ત્યાં સુધી ચટણી તૈયાર કરી લઈએ. 1 કપ નારિયેળના ટુકડા, 6-7 લીલા મરચાના ટુકડા, 1/2 કપ દાળિયા, 1 કપ લીલા ધાણા, 1 ચમચી મીઠું અને થોડું જલ ઉમેરી મિક્સરમાં ચટણી પીસી લઈશું. મિત્રો, તમારે લીંબુનો રસ ચટણી પીસવામાં ઉમેરી દેવો, જેથી ચટણીનો સરસ લીલો કલર બનશે. હવે ચટણીનો વઘાર કરીશું. ચટણીના વઘારમાં 3 ચમચી તેલમાં 2 લાલ મરચાં, 2 ચમચી રાઈ, 2 ચમચી અડદ દાળ અને 2 ચમચી ચણા દાળને કલર બદલાતા સુધી શેકાવા દઈશું. પછી 15 મીઠી લીમડીના પાન ઉમેરીશું. અને ચટણીમાં ઉમેરીશું. 20 મિનિટ પછી ઇડલી ચેક કરી લઈશું. પ્લેટને ઠંડી થવા દઈશું. ઇડલી ઠંડી થાય એટલે ચમચીથી આ રીતે કાઢી બાઉલમાં ભરી લઈશું. હવે આપણે વીગન દૂધ પૌવા બનાવીશું. એમાં આપણે નારિયેળનું દૂધ વાપરીશું. સૌપ્રથમ જાડા પૌવાને 2 વાર ધોઈ લઈશું. બસો ગ્રામ પૌવા લીધા છે. 1/2 કપ ખાંડ ઉમેરી હલાવી લઈશું.
એક ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું, હલાવી લઈશું. મિત્રો, દૂધ પૌવામાં જેટલી પણ ખાંડ ઉમેરીએ આપણને પૌવા મોડા લાગે છે, ખાંડ ઓછી જ લાગે છે. તો દૂધ પૌવાની અમારી આ મોડિફાઈ કરેલી રીતથી આપણે પૌવામાં છેક સુધી મીઠાશ લાગશે. પંદર નંગ બદામને જલમાં પલાળી રાખીશું, પંદર નંગ કિસમિસ ઉમેરી હલાવીને 1.5 કલાક સુધી ઢાંકી રાખીશું. બે નંગ નાળિયેરના ટુકડાને થોડું થોડું જલ રેડી મિક્સરમાં પીસી લઈશું. અને કપડાથી ગાળી લઈશું. ફરી એકવાર થોડું જલ રેડી પીસી લઈશું. એકવાર દૂધ કાઢ્યા પછી નારિયેળના છીણમાં ફરી વખત જલ રેડી મિક્સરમાં ફેરવી લેવું, જેથી વધુ દૂધ નીકળી શકે. નારિયેળનું દૂધ તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું, જેથી જેમને વજન ઓછું કરવું છે એ લોકો માટે સારો ડાયટ છે. બે નારિયેળમાંથી 1 લિટર દૂધ તૈયાર થયું છે. પલાળેલી બદામના છોડા કાઢી લઈશું. બદામને 2 કલાક પલાળીએ તો આ રીતે એના છિલકા આરામથી નીકળી જાય છે. થોડા કાજુના ટુકડા કરી લઈશું. પૌવામાં ઉમેરીશું. પૌવામાં દૂધ ઉમેરીને અડધો કલાક ઢાંકી રાખીશું. તમે એને ફ્રીજમાં મૂકી શકો છો. બદામને હંમેશા છોતરા કાઢીને જ વાપરવી જોઈએ. એના છોતરામાં ટેનિન આવે છે, જે નુકસાન કરતા છે. અને બીજું એક કારણ જે આપને ફક્ત અમારી પાસેથી જ જાણવા મળશે, એ જ્યારે ગુડ ફેટી એસિડ ખાઈએ તો સાથે ફાઈબર ન ખાવા જોઈએ. કારણ કે ફાઈબર એટલે કે રેસા ફેટને એબ્સોર્બ થતા રોકે છે, જેથી આપણને ગુડ ફેટી એસિડનો લાભ નથી થતો. મિત્રો, નારિયેળનું દૂધ કોઈ પણ ખોરાક સાથે લઈ શકાય છે, જ્યારે ગાય ભેંસનું દૂધ ફક્ત એકલું જ લેવું જોઈએ. મિત્રો, દૂધ પૌવા માટેની આ રીત ફક્ત અને ફક્ત અમારી જ છે. મિત્રો, આવી યુનિક જાણકારી તથા યુનિક રેસીપી જાણવા માટે અમારા વિડીયો ગમ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જે ફક્ત એક જ વાર કરવાનું છે, દરેક વિડીયોમાં નથી કરવાનું. નેક્સ્ટ વિડીયોમાં બીજી દૂધ પૌવાની યુનિક રેસીપી સાથે આ વખતે શનિવારને બદલે શુક્રવારે ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.